નમસ્કાર તમે જોઈ રહ્યા છો ધ વિજય ક્લાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સેનેટરી ઇન્સ્પેક્ટર એમપે ડબલ્યુ એફ ડબલ્યુ એક્ઝામ સ્પેશિયલના ભાગ તેરમાં સર્વ મિત્રોનું સ્વાગત છે આની પહેલાં આપણે એકથી બાર વિડીયોમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વોશનની ચર્ચા કરી ચૂક્યા છે એ તમારે એકથી બાર વિડીયો જોવાના બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલ છે ત્યાંથી તમે જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે એ વિડિયો જોઈ શકો છો આ વિડીયોમાં આપણે જોઈએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો ભાગ તેરનો પ્રથમ પ્રશ્ન છે પી સી એન પી એનડીટી એક્ટ અંતર્ગત કયું ફોર્મ ભરવામાં આવે છે મિત્રો પ્રશ્ન સમજ્યો પી અને પી એન ડીટી એક્ટ અંતર્ગત કયું ફોર્મ ભરવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ આવશે ફોર્મ એફ ભરવામાં આવે છે પી સી એન પી એનડીટી એક્ટ અંતર્ગત ફોર્મ એપ ત્યાર પછી નેક્સ્ટ પશુને પ્રતિદિન કેટલા પાણીની જરૂરિયાત હોય છે તો આ પ્રશ્નનો જવાબ આવશે એક બાર ગેલેન જેટલી જરૂરિયાત હોય છે પાણીની પશુને ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન આવશે જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ જન્મ સમયે બાળકનું વજન કેટલું આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલ મજૂરોની માગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું આ હિસ્ટ્રીનો પ્રશ્ન છે તો જવાબ આવશે શેઠ અંબાલાલ અગ્રેસર હતા જ્યારે આઝાદીના સંગ્રામ સમયે અમદાવાદમાં જે મિલ મજૂરોની માંગણી બાબતની હડતાલ થઈ હતી તો મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું તો શેઠ અંબાલાલ ત્યાર પછીનો પ્રશ્ન આવશે કાર્બન સિંઘ કાર્બન શોષક તરીકે કોણ કાર્ય કરે છે કાર્બન સિંઘ કાર્બન શોષક તરીકે કોણ કાર્ય કરે છે તો જવાબ આવશે ચેર ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કસાઈ ખાના ગાય ભેસ માટે કેટલો ચારો હોવો જોઈએ કસાય ખાનામાં ગાય અને ભેંસ માટે ત્રણ દિવસ ચાલે તેટલો ચારો હોવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મોર ઉત્સર્જન રહિત તાલુકા અને જિલ્લા પંચાયતને પ્રોત્સાહન આપવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે મિત્ર પ્રશ્ન સમજ્યો ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતને પ્રોત્સાહન આપવા માટે કયો આપવામાં આવે છે તો જવાબ આવશે નિર્મર ગામ પુરસ્કાર આપવામાં આવે છે નિર્મર ગામ પુરસ્કાર ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ક્વા મેલેરિયા સેના વડે ફેલાય છે ક્વાટન મેલેરિયા સેના વડે ફેલાય છે તો જવાબ આવશે પી મેલેરાઈ મેલે દ્વારા ફેલાય છે પી મેલે દ્વારા ક્વાટન મેલેરિયા ફેલાય છે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સંસદની બેઠક ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે સંસદની બેઠક ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે તો જવાબ આવશે છ અઠવાડિયામાં અસરકારકતા ગુમાવે છે અઠવાડિયા અઠવાડિયાની જગ્યાએ દિવસ હોય તો પણ ઓપ્શન સાચો હશે અથવા અથવા તો જવાબ સાચો રહેશે અઠવાડિયા દિવસ જે પણ ઓપ્શન હોય તે તમારે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો ટીક કરવાનો રહેશે જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિને એ સત્તા હોય છે કે એ વુકમ બહાર પાડી શકે છે પરંતુ જેવી સંસદની બેઠક ચાલુ થાય તો એ રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ જોઈએ પાણી શુદ્ધિકરણની પદ્ધતિઓમાં સામાન્ય રીતે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ આવશે વધુ સાંદ્રતાવાળો હાઇપોલોરાઇડ જળ શુદ્ધિકરણની રુધિગત પદ્ધતિઓ અને ક્લોરીનનું દ્રાવણ આ ત્રણ પદ્ધતિઓ વપરાય છે પાણી શુદ્ધિકરણ માટે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ક્લોરિનેશન કરેલા પાણીમાં નોર્મલ કેટલા પીપીએમ હોય છે ક્લોરિનેશન કરેલા પાણીમાં નોર્મલ કેટલા પીપીએમ હોય છે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ પીપીએમ હોય છે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કસાયખાના એરપોર્ટથી કેટલું દૂર હોવું જોઈએ કસાયખાના એરપોર્ટથી કેટલું દૂર હોવું જોઈએ તો જવાબ આવશે ત્રણ કિમી દૂર હોવું જોઈએ કસાયખાનું એરપોર્ટથી ત્રણ કિલોમીટર દૂર હોવું જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કસાયખાનામાં રેલિંગનો ઘેરો એકબીજાથી કેટલા અંતરે ન હોવો જોઈએ તો આવશે છ ઇંચ વધુ ન હોવો જોઈએ કસાય ખાનામાં વધુ ન હોવો જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન ખાલી જગ્યાના લેખનમાં વાસ્તવિક જીવનની ઝલક જોવા મળે છે વાત્રકના કાંઠે સુખ દુઃખના સાથી અને માનવીની ભવાઈની તેઓની પ્રસિદ્ધ કૃતિઓ છે તો સાહિત્યકાર આવશે પન્નાલાલ પટેલ તેમના જીવનમાં વાસ્તવિક જીવનની ઝલક જોવા મળે છે એમના લેખક લેખનમાં જેમણે જે સાહિત્ય કૃતિઓની રચના કરેલ છે એ લેખનમાં વાસ્તવિક જીવનની ઝલક જોવા મળે છે વાત્રકના કાંઠે સુખ દુઃખના સાથી અને માનવીની ભવાઈ આ તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે પન્નાલાલ પટેલને ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગુજરાતમાં વિશાળ ભ્રૂમિદ્રશ્ય ક્યાં જોવા મળે છે ગુજરાતમાં વિશાળ ભ્રૂમિદ્રશ્ય ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે કચ્છના નાના રનમાં ગુજરાતના કચ્છ ગુજરાતના કચ્છ જિલ્લાના નાના રનમાં વિશાળ ભૂમિ દ્રશ્યો જોવા મળે છે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કોઈ એક વિસ્તાર કે ગામમાં કોલેરાનો રોગચારો થયો છે તો કયા પગલા લેશો કોઈ એક વિસ્તાર કે ગામમાં કોલેરાનો રોગચારો થયો છે તો કયા પગલા લેશો તો જવાબ આવશે પાણીનું ક્લોરીનેશન અને સર્વેલન્સ પગલા લેશે પાણીનું ક્લોરિનેશન કરશે અને સર્વેલન્સ કરશે જો કોઈ ગામમાં કોલેરાનો રોગચાળો થયો છે તો આ બે પગલા લેશે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બીસીજીની રસી કયા સમય દરમિયાન મુકાવવી જોઈએ બીસીજીની રસી કયા સમય દરમિયાન મુકાવવી જોઈએ તો જવાબ આવશે જન્મથી એક વર્ષ સમય દરમિયાન મુકાવવી જોઈએ જન્મથી એક વર્ષની અંદર બીસીજી ની રસી મુકાવવી જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાત રાજ્ય માટે બારમી માસનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે આ હિસ્ટ્રીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્ય માટે બારમી માસનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે તો આવશે દાંડી યાત્રાના લીધે બારમી માસ દિવસ ગુજરાતની માટે યાદગાર દિવસ છે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે હૃદય યોજના હેઠળ ગુજરાતના કયા એક શહેરનો સમાવેશ થાય છે હૃદય યોજના હેઠળ ગુજરાતના કયા એક શહેરનો સમાવેશ થાય છે તો શહેર આવશે દ્વારકા શહેરનો સમાવેશ થાય છે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે યકૃતને નુકસાન કરતા રસાયણોને ખાલી જગ્યા કહે છે યકૃતને નુકસાન કરતા રસાયણોને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે હિપ્ટોટોક્સિન હિપ્ટોટોક્સિન યકૃતને નુકસાન કરતું રસાયણ છે હિપ્ટોટોક્સિન ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ લોલકના નિયમ આપ્યો હતો લોલકનો નિયમ આપ્યો હતો તો જવાબ આવશે ગેલેલીઓ આપ્યો હતો લોલકનો નિયમ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ સૂક્ષ્મજીવો કેટલા પ્રકારના છે સૂક્ષ્મજીવો કેટલા પ્રકારના છે તો જવાબ આવશે ચાર ત્યાર પછીનો પ્રશ્ન છે બર્ડ ફ્લૂ સંદર્ભે શું સાચું છે બર્ડ ફ્લુ સંદર્ભે શું સાચું છે તો જવાબ આવશે હવાથી ફેલાતો વિષાણુજન્ય રોગ છે બર્ડ ફ્લૂ એ હવાથી ફેલાતો વિષાણુજન્ય રોગ છે ત્યાર પછીનો પ્રશ્ન આવશે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ કયો છે શબ્દ છે અનિદાર અનિદારનો વિરોધી શબ્દ આવશે બુઠ્ઠુ અનિદાર અનિદારનો વિરોધી બુઠ્ઠું પ્રશ્ન છે કવિ બોટાક કવિ બોટાક પૂરું નામ જણાવો તો પૂરું નામ આવશે દામોદર ખુશાલદાર બોટાક દર કવિ બોટાક દરનું આ નામ છે અને તેમને સૌંદર્ય લક્ષી કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ખાસ યાદ રાખજો તેમની કવિતાઓ સૌંદર્યલક્ષી ખાસ જોવા મળે છે તેથી દામોદર ખુશાલદાર બોટાદર કવિ સૌંદર્યલક્ષી પણ કવિની તરીકો ઓળખવામાં આવે છે અથવા તો તખલ્લુસ મળેલ છે ત્યાર પછી કવિ બોટાકદરનો જન્મ બોટાદમાં જ થયો હતો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ રમેશભાઈ ની ઉંમર પંચ વર્ષ છે વાર્ષિક આવક ત્રણ લાખ છે તો તેને કઈ યોજના આવક ત્રણ લાખ છે તો તેને કઈ યોજના હેઠળ રોગની સારવાર મળશે તો જવાબ આવશે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના હેઠળ હૃદયરોગની સારવાર માટે આ યોજનાનો લાભ મળશે અથવા તો આ યોજના હેઠળ તે સારવાર લઈ શકશે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ દૂધમાં કયું વિટામિન હોતું નથી દૂધમાં કયું વિટામિન હોતું નથી તો જવાબ આવશે વિટામિન સી હોતું નથી ત્યાર પછી આગળનો પ્રશ્ન છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે તો આવશે ટાઈફોડ ત્યાર પછી આગળનો પ્રશ્ન છે પલ્સ રિચર્ચ સેન્ટર કયા સ્થળે આવેલું છે પ્લસ પલ્સ રિચર્ચ સેન્ટર કયા સ્થળે આવેલું છે તો જવાબ આવશે નવસારી ખાતે આવેલ છે પલ્સ રિચર્ચ સેન્ટર ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ ટેલિફોનના શોધક જણાવો ટેલિફોનના શોધક જણાવો આ તમને જીકેમાં અથવા તો સાયન્સના સાયન્સનો જે સબ્જેક્ટ છે તે અંતર્ગત આવા પ્રશ્નો પૂછાઈ શકે છે એમ પીએ ડબલ્યુના જી કેનો સમાવેશ થયેલો છે તો તે અનુલક્ષીને આ પ્રશ્ન આપણે લીધેલ છે તો બધાને ખ્યાલ જ હશે એલેક્ઝાન્ડર ગ્રેહાંબિલ મિત્રો આપણે દરેક ભાગમાં દરેક સબ્જેક્ટને દરેક સબ્જેક્ટમાંથી આપણે પ્રશ્ન લીધેલ છે જે એમ પીએડ ડબલ્યુ એફએ સિલેબસ છે એ પ્રમાણે આપણે દરેક ભાગમાં પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ તે ખાસ ધ્યાન રાખજો જેથી સિલેબસ પ્રમાણે આપણે આ પ્રશ્નોની ચર્ચા કરી શકીએ ત્યાર પછી નેક્સ્ટ ડેન્ગ્યુના સંદર્ભમાં બીઆઈ બી ઇન્ડેક્સ આવશે બીઆઈ બરાબર એડિસ લારવા માટે પોઝિટિવ પાત્રો મલ્ટિપલ ગુણ્યા સ્વ છેદમાં તપાસેલ કુલ ઘર અથવા તો ભાગ્યા તપાસેલ કુલ ઘર

આગળનો પ્રશ્ન બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે તો બધાને ખ્યાલ જ હશે ક્ષય રોગ સામે ત્યાર પછીનો પ્રશ્ન છે વિનાની વિદ્યા એ વાંજની વિદ્યા છે આ વિધાન કોણું છે વિનાની વિદ્યા એ વાંજની વિદ્યા છે આ વિધાન કોણું છે તો આવશે નાનાભાઈ ભટ્ટ દ્વારા આ વિધાન બોલાયલ છે આ સાહિત્યનો પ્રશ્ન છે નાનાભાઈ ભટ્ટ દ્વારા આ વાક્ય બોલાયલ છે સિલ વિનાની વિદ્યા એ વાંજની વિદ્યા છે નાનાભાઈ ભાઈ ભટ ત્યાર પછીનો પ્રશ્ન છે હાસ્યકાર નવલ નટવાલલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રત્ના જણાવો હાસ્યકાર નટવાલલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રત્ના જણાવો તો આવશે હરવા ફૂલ તેમની પ્રસિદ્ધ હાસ્ય રત્ના છે મિત્રો પ્રશ્ન એવો પણ બની શકે છે કે હરવા ફૂલ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ હાસ્યરચના છે તો આવશે નટવરલાલ બુજ તો મિત્રો હવે આગળના પ્રશ્નો આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો જોડે જરૂરથી આ વિડીયો શેર કરજો જો તમને કન્ટેન્ટ સારું લાગતું હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા પ્રકારના આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું તો મળીશું હવે નેક્સ્ટ ભાગમાં થેન્ક યુ